नमस्ते विद्यार्थी मित्रों, आगळना लेक्चरमां आपणे विभक्तिना त्रण प्रकार जोया। कर्ता विभक्ति, कर्म विभक्ति अने करण विभक्ति, के जेनी अंदर तमने समझावामां आव्युं के कर्ता विभक्तिनी अंदर कर्म करता मुख्य जे व्यक्ति छे, क्रिया करनार व्यक्ति, तेने याद राखो। कर्म विभक्तिनी अंदर जे विषय के लक्ष्य छे तेने ध्यानमां राखो। अने त्रीजुं हतुं करण विभक्ति, एटले के ते करता ए क्रिया करवा, एटले के कर्म करवा माटे कया साधनने उपयोगी बनाव्युं, एटली त्रणेय एकबीजाना कया उपयोगी छे ते रीते त्रणेय प्रकार एवा छे कि जे सहेलाईथी याद रही जाए। हवे आगळनुं छे संप्रदान विभक्ति। तो संप्रदान विभक्ति एटले शुं? तो आपणे अहीं लख्युं छे कि क्रियानुं फळ जेने प्राप्त थाय तेने, क्रियानुं फळ जेने प्राप्त थाय तेने आपणे संप्रदान विभक्ति तरीके ओळखीए છીએ। કહેવાનો અર્થ એટલો જ કે અહીંયા જે કરતા જે પણ કોઈ છે, જે ક્રિયા કરશે, તે ક્રિયા કરીને કશુંક પ્રાપ્ત કરવા ઈચ્છે છે। એ પ્રાપ્ત કરશે પણ એ પોતાના માટે નહીં, બીજાના માટે। જો અહીંયા લખેલું છે ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય, એટલે કે જ્યારે કશુંક પ્રાપ્ત કરવા ઈચ્છે ત્યારે તેને આપણે સંપ્રદાન વિભક્તિ તરીકે ઓળખીએ છીએ। કે જેની અંદર પ્રત્યય તરીકે ને, ને માટે, માટે, ની પ્રત્યે, સારું, બરાબર, એટલે કે આવા બધા પ્રત્યય લાગુ પડતા હોય છે। કહેવાનો મતલબ સંપ્રદાન વિભક્તિની અંદર કરતા જે પણ કર્મ કરશે અને જે ફળ પ્રાપ્ત થશે તે બની શકે કે લગભગ બીજાના માટે જ હોય। કે આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઉદાહરણ તરીકે આપણે અહીંયા જે પણ આપ્યા છે એને અનુરૂપીને જોઈએ કે પહેલું ઉદાહરણ છે તે ગરીબોને દાન આપો, તે ગરીબોને। હવે અહીંયા જુઓ આ ને છે, બરાબર છે, કે જે આપણે દર્શાવ્યું પ્રત્યે કે સંપ્રદાન વિભક્તિની અંદર લાગે તે ગરીબોને દાન આપો। તો ગરીબોને દાન આપવામાં આવશે, કોણ આપે? તો કે કોઈ શ્રીમંત વ્યક્તિ। તે શ્રીમંત વ્યક્તિએ સુધી ધન કમાયો તો, કે સમજી લે કે કોઈ જગ્યાએ કોઈ વૃદ્ધાશ્રમ છે એમાં અચાનક એવી જરૂર પડી અથવા તો કોઈ એવો બનાવ બન્યો, તો એમ કહે છે કે ભાઈ જેનાથી જેટલી ક્ષમતા એટલું દાન આપો। તો કોઈ વ્યક્તિ દાન આપે છે તો એણે એ પૈસા કમાય ત્યારે એવું વિચાર્યું ના હોય કે ભાઈ આ પૈસા છે તો હું આટલું આમાં દાન કરીશ, આટલું આમાં દાન કરીશ, જરૂરી નથી। પણ આપત્તિ સમયે કે ઘણી વખત એવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે જેમાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા એવા શ્રીમંત વ્યક્તિઓ હોય કે કોઈ એક્ટર હોય, એ બધા પોતપોતાની રીતે એમાં દાનનો ફાળો આપતા હોય છે, કારણ કે એણે અમુક જે વસ્તુ થાય છે તેના માટે ક્યારેય આપણે પૂર્વ આગાહી થતી નથી। તો અહીંયા પણ એવું જ કંઈક કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિએ દાન આપ્યું છે, કર્યું, એણે ક્યારેય આવું નહોતું વિચાર્યું કે આવી અવસ્થા ઉત્પન્ન થશે ને આના માટે થઈને હું દાન કરીશ। કહેવાનો મતલબ કે ક્રિયા કોઈ કરે છે, કોઈ પણ બીજો કરતા ક્રિયા કરે છે, પણ ફળ કોને પ્રાપ્ત થયું? તો કે બીજાને। બીજું ઉદાહરણ છે આ દવાખાનું ગરીબોને માટે છે, ગરીબોને માટે। જો અહીંયા ને માટે પણ આવે છે ને માટે, એટલે કે બંને આપણે પ્રત્યય તરીકે જોઈ શકીએ। કે ઘણી જગ્યાએ આપણે કહીએ ને કે ઘણી બધી એવી યોજનાઓ આવે છે સરકાર દ્વારા કે જેની અંદર તમને એવું ઉલ્લેખ કરવામાં આવે કે ભાઈ આ જાતિના લોકો છે ને તેને જ આનો લાભ મળશે। તો એવી જ રીતે અહીંયા કોઈ દવાખાનાની વાત કરે છે કે આ દવાખાનું માત્ર ને માત્ર કોના માટે છે? તો કે ગરીબ માટે છે, બરાબર। ત્રીજું ઉદાહરણ મિથુન શ્લોક માટે પુસ્તકો લખે છે, મિથુન નામનો કોઈ ક્રિયા કરનાર કરતા છે વ્યક્તિ, બરાબર, કોના માટે? તો કે એનો ફ્રેન્ડ હશે, એનો મિત્ર હશે શ્લોક, એના માટે તેને કંઈક પુસ્તકો લખે છે, મિથુનને પુસ્તકો લખતા આવડતું હશે। હવે કયા સંબંધી પુસ્તકો હશે એ મને ખબર નથી, તમને ખબર નથી, પણ કહેવાનો મતલબ એટલો જ છે કે કરતા તરીકે મિથુન છે એનું લક્ષ્ય છે પુસ્તક લખવું, પણ કોના માટે થઈને, શેના માટે? તો કે છે શ્લોક માટે, કે એને ગમતા હશે એવા પુસ્તકો તે લખે છે અને તેને આપે છે, એટલે કે માટે। ચોથું મતદાન કરવું એ દેશ પ્રત્યે ફરજ છે, જો અહીંયા શું આવ્યું પ્રત્યે, મતદાન કરવું એ દેશ પ્રત્યે ફરજ છે। અહીંયા આપણે જે ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને, કે આપણે કહીએ કે 5-10 વર્ષે જે ચૂંટણી યોજાય છે આપણે જેની ઉપર જે પક્ષ પહે, કે ઘણા બધા પક્ષ હોય, ઘણા બધા નેતા હોય, બધા અલગ અલગ રીતે કાર્ય કરતા હોય, પણ તમને જેની ઉપર વધારે વિશ્વાસ હોય તમે એને મત આપો છો, મત આપીને તમને તે એટલી જ વિચાર છે, તમે એટલી આશા રાખો છો કે તમે એને મત આપ્યો અને જો એ પક્ષ વિજેતા થાય છે તો તમને આશા બંધાય છે,
કે ભવિષ્યમાં તમને જે પણ કોઈ અગવડો પડે છે અત્યારે પણ તે ભવિષ્યમાં શું થઈ જાય, પૂર્ણ થાય, એ માટેથી તમે એને જીતાડો છો, એને એના માટે મત આપો છો. તો એટલે કહે છે કે અહીંયા મતદાન કરવું એ દેશ પ્રત્યે ફરજ છે, કે આપણે આપણા એકનું નથી વિચારવાનું, બધાને વિચારવાનું છે કે આ પક્ષ શું બધાનું સારું વિચારે છે, તો કે હા, તો આપણે એને મત આપવો છે. એટલે કે ફરજ તો છે, પણ કોના માટે, તો કે આપણા દેશના માટે, દેશને ઊંચો લઈ જવા માટે. પાંચમું, મોન્ટુ અને શનિ લખોટા સારું, લખોટા સારું એટલે માટે, માટેના અર્થમાં છે. આપણે એમ કહીએ ને કે એક વસ્તુ હોય ને એની માટે બે બાળકો ઘણી વાર બાંધતા હોય, કે આમ એ વસ્તુ એમને પડી રહી હશે ને, તો ક્યારેય બાળક ઘરમાં એકનો એક બાળક હોય એની જોડે બધી જ વસ્તુ હશે. પણ તો ઘણી વખત અમુક રમકડા એવા હશે કે જેને ધૂળ ચડી ગઈ હશે ને તે બાળક એ રમકડા હાથમાં લેશે નહીં. પરંતુ જો કોઈ અચાનક મહેમાન આવ્યા, એનાથી એના જેવડું કે એનાથી નાનું બાળક હશે, તો બની શકે કે એ શું કરશે, તો કે રમકડું લેશે એટલે તરત ઓલું બાળક લઈને લેશે, એટલે મમ્મી એમ કહેશે કે આમ તો આ રમકડાના હાથે નથી અડાવતો. તો અહીંયા પણ એવું છે, લખોટો એક હશે ને એના માટે થઈને બે મિત્રો ઝઘડે છે, ને પછી કોણ લઈ જાય નક્કી નથી, એટલે કે એક પ્રકારનું ફળ જેને પ્રાપ્ત થઈએ. ઝઘડે છે બે, કોણ? મોન્ટુ અને શનિ. પણ ફળ કોને પ્રાપ્ત થશે? ફળ એટલે લખોટો. કોણ એમાં વિજેતા થશે એ નક્કી નથી, પણ એ મુખ્ય કાર્ય થયું. એટલે કે આવી રીતે સંપ્રદાન વિભક્તિ બને છે, કે ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય છે તેને આપણે સંપ્રદાન વિભક્તિ તરીકે ઓળખીએ છીએ. પાંચમું છે અપાદાન વિભક્તિ, કે અપાદાન વિભક્તિ, અપાદાન, અપા એટલે છૂટું પાડી દેવું, દાન એટલે આપણે એમ કે દાન કરવું. પણ અહીંયા કયા અર્થમાં? તો કે વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ એટલે કે અર્થ પ્રગટ થાય ત્યારે, કે વાક્ય એવું હશે કે જેમાં કહીએ ને કોઈ એક વ્યક્તિ વસ્તુ કે પદાર્થ બીજી વ્યક્તિ વસ્તુ અથવા પદાર્થથી શું થતી હશે, છૂટી પડે, જેને આપણે અપાદાન વિભક્તિ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં એમ કહી શકીએ કે અપાદાન એટલે શું? તો કે અપાદાન એટલે એકબીજાથી છૂટું પડવું, તે એટલે કે છૂટા પડવાની જે ક્રિયા થઈ હોય તેને દર્શાવતું જે પદ તમને દર્શાવવામાં આવે છે તેને આપણે અપાદાન વિભક્તિ તરીકે ઓળખીએ છીએ, કે જેના પ્રત્યય તરીકે આપણે જોઈએ તો થી, માંથી, પાસેથી, ઉપરથી, કે આ ચાર શબ્દો તમને, એ ચાર પ્રત્યય કે શબ્દો જે તરીકે તમે એને યાદ રહે તેમ, કે એવા છે કે જેના કારણે તમને ખ્યાલ આવે કે હા, આને અપાદાન વિભક્તિ તરીકે આપણે ઓળખી શકીએ. કે ઉદાહરણ તરીકે છે, વૃક્ષ પરથી સફરજન નીચે પડ્યું, વૃક્ષ પરથી સફરજન નીચે પડ્યું. હવે અહીંયા આપણને એમ કહે છે વૃક્ષ પરથી સફરજન, એટલે જુઓ વૃક્ષ અને સફરજન જોડાયેલા છે, કે સફરજનનું જે વૃક્ષ છે એમાં સફરજન આવે છે, ત્યાં સુધી આપણે એમ ના કહીએ આ વૃક્ષ છે અને આ સફરજન છે, નહીં, આપણે એમ જ કે સફરજનનું ઝાડ છે, બસ આવી રીતે ઓળખીએ છીએ. પણ જ્યારે સફરજન અચાનક તૂટીને નીચે પડશે, એટલે બંને વૃક્ષ સફરજન છૂટું પડી ગયું, કોનાથી? તો કે વૃક્ષથી. એટલે કે અહીંયા આપણે એ રીતે ઓળખીએ છીએ, એટલે કે વૃક્ષ પરથી, જે અહીંયા તમને બતાવ્યું છે, થી, માંથી, પાસેથી, ઉપરથી, ઉપરથી ને પરથી બંને સેમ થાય, સરખા થાય. બીજું, મલઈ અંકલેશ્વરથી કાલ રવાના થશે, કે મલઈ નામનો જે કર્તા છે તે અંકલેશ્વર નામની કોઈ જગ્યા છે, બરાબર ને, ત્યાંથી કાલે પાછો વળવાનો હશે, એટલે કે એ શું થઈ જશે, ત્યાંથી છૂટા પડશે, એટલે કે અંકલેશ્વરથી, બરાબર. ત્રીજું, ફેરિયાએ વાંદરા પાસેથી ટોપી પાછી મેળવી, ફેરિયાએ વાંદરા પાસેથી ટોપી પાછી મેળવી, તો અહીંયા આવશે ફેરિયાએ, બરાબર. જો આ વાર્તા આપણે કહીએ ને, બાળકો દરેક જે પણ કોઈ બાળક હશે ને એના વાર્તા તો આવડતી જ હશે, ફેરિયાની, ફેરિયો અથવા તો ટોપીવાળો અને વાંદરાની ટોળી, આવી રીતે આપણે તેને ઓળખતા, કે વાર્તા એક જાણીતી વાર્તા છે. તો જ્યારે ફેરિયો છે, બરાબર, એ સૂઈ જાય છે, વાંદરા બધાની ટોપી લઈ જાય છે, પણ જ્યારે ફેરિયો ઉઠે છે અને જુઓ છે અરે બધી ટોપી ગઈ ક્યાં, અને માટે છે ને પછી તે યુક્તિ લડા છે અને પોતાના માથા પર એટલી ટોપી નીચે ફેંકી, એટલે બધા વાંદરાએ એ જ કાર્ય કર્યું, અને એવી રીતે ફેરિયો બધી ટોપી પાછી શું લઈ લીધી, પાછી મેળવી લીધી. એટલે કે અહીંયા આપણને શું કીધું, કે ફેરિયાએ વાંદરા પાસેથી ટોપી પાછી મેળવી, એટલે ટોપી વાંદરા પાસે હતી પણ મેળવી લીધી, એટલે વાંદરા જોડેથી ટોપી અલગ થઈ ગઈ. મહુડા ઉપરથી બધા પણ ખરી પડ્યા, સેમ ટુ સેમ પહેલું ઉદાહરણ જેવું, કે વૃક્ષ પરથી સફરજન પડ્યું, તો અહીંયા મહુડા નામનું જે વૃક્ષ છે, એટલે કે મહુડા ઉપરથી અહીંયા શબ્દ જોડાયેલો છે, પણ એટલે પાન,
એટલે કે પાન બધા ખરી પડ્યા, એટલે કે પાન અને મૂળાનું વૃક્ષ વચ્ચે અંતર પડ્યું, છૂટા પડ્યા. આગળ, એણે ખિસ્સામાંથી પત્ર બહાર કાઢ્યો. એણે ખિસ્સામાંથી પત્ર બહાર કાઢ્યો, કે કોઈ વ્યક્તિ છે ખિસ્સામાં કોઈના નામનો સંદેશો લઈને આવ્યો હશે અને ખિસ્સામાં હશે, તો જ્યાં લગી ખિસ્સામાં સચવાયેલું છે ત્યાં લગી દેખાશે નહીં, પણ જેવો એ પત્ર કાઢશે તો આપણને એમ દેખે કે ખિસ્સું અલગ રહી જશે અને પત્ર એમાંથી બહાર આવ્યું, એટલે કે બંને વચ્ચે શું થઈ ગયું, અંતર. એટલે કે અહીંયા આવશે ખિસ્સામાંથી, જેને આપણે અપાદાન વિભક્તિ તરીકે ઓળખીએ છીએ. બરાબર, હવે જુઓ છઠ્ઠું છે સંબંધ વિભક્તિ. તો જેની અંદર એક નામનો સંબંધ જ્યારે અન્ય નામ સાથે જોડાય ત્યારે, એક વ્યક્તિનો સંબંધ જ્યારે બીજા સાથે જોડાય ત્યારે આપણે એને સંબંધ વિભક્તિ તરીકે ઓળખીએ છીએ. એમ કહી શકીએ આપણે કે વાક્યમાં સંજ્ઞા કે સર્વનામને ક્રિયાપદને બદલે કોઈ બીજી સંજ્ઞા કે સર્વનામ હોય તેની સાથે જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે તેને સંબંધ વિભક્તિ તરીકે ઓળખીએ છીએ. કે આપણે સંબંધ તરીકે આપણે જોઈએ કે આપણે સામાજિક રીતે જોવા જઈએ, કૌટુંબિક રીતે, તો આપણે કેમ કહીએ કે ભાઈ બહેન, માતા પિતા, પતિ પત્ની, કાકા કાકી, કારણ કે કોઈ કારણથી સંબંધથી જોડાયેલા છે. એટલે કે સંજ્ઞા સર્વનામ ક્રિયાપદ બીજા સાથે જોડાઈ જાય, કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે જોડાય એટલે બંને વચ્ચે જે પણ સંબંધ ઉત્પન્ન થતો હશે, જે સંબંધ લાગુ પડતો હશે તેને આપણે સંબંધ તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે આ સંબંધ છે એ વ્યક્તિ વ્યક્તિ પણ વચ્ચે હોઈ શકે, વસ્તુ વસ્તુ પણ વચ્ચે હોઈ શકે અને વ્યક્તિ અને વસ્તુ વચ્ચે પણ હોઈ શકે. કેનો મતલબ, આપણે કે પતિ પત્ની તે બે વ્યક્તિ થઈ ને, એટલે કે એવી જ રીતે કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પણ સંબંધ હોય, વસ્તુ વસ્તુ વચ્ચે પણ સંબંધ હોય અને વ્યક્તિ વસ્તુ વચ્ચે પણ સંબંધ જોવા મળે છે. કે જો અહીંયા પ્રત્યય તરીકે નો, ની, નું, ના, ભણું, કેરું, તણું. હવે જો અહીંયા મેં બધામાં અણુ, રૂ, નણું ઉપર અનુસ્વાર કર્યો છે, કેમ જરૂરિયાત છે ભણું એવી રીતે અનુસ્વાર દેવાતો નથી, મંદ અનુસ્વાર છે, પણ જો હું અનુસ્વાર ન કરું તો એ ભણું થાય ને, એ ભણું એટલે કયું થાય, ભણવાનું ભણું, પણ આ ભણું એટલે ની તરફ, ની જેમ એવી રીતે થઈ જશે. ઉદાહરણ જુઓ, પિતાજીની શક્તિ અદ્ભુત હતી, પિતાજીની શક્તિ અદ્ભુત હતી. હવે અહીંયા જુઓ ની પ્રત્યે લાગે પિતાજીની, એક નામનો સંબંધ બીજા સાથે શેની સાથે જોડાયો, તો કે શક્તિ સાથે. બીજું, આ શાળાના બાળકો ભણવામાં હોશિયાર છે. આ શાળા મુખ્ય બતાવ્યું, ભણવામાં હોશિયાર તો છે પણ ક્યાંના, તો કે છે આ શાળાના, એટલે કે કોઈ પણ સ્કૂલ. આપણે ઘણી વાર કહીએ કે ઘણી સ્કૂલો એવી છે, ઘણી શાળાઓ એવી છે કે જેનું શિક્ષણ ત્યાંનું છે, એ પ્રચલિત છે. ઘણી વાર આપણે કહીએ ને ક્યારે બાહ્ય દેખાવને મહત્વ આપવું નહીં, કારણ કે આંતરિક દેખાવ કેવો છે. આપણે કહીએ ને કહેવતમાં એમ કહીએ છીએ કે કટાક્ષમાં કહીએ કે શ્યામ વ્યક્તિ હોય તેમ કે આ તો બહુ કાળો છે. હં, આપણે આપણે એમ ત્યારે એમ કહીએ કે કૃષ્ણ ભગવાન પણ કાળા હતા પણ કામણગાર હતા, તો જ આટલી ગોપીઓ તેની પર મોહતી હોય. બસ, તો આ જ વસ્તુ અહીંયા યાદ રાખવી કે ક્યારે, કારણ કે અહીંયા શાળાની વાત છે કે અત્યારનો, આપણે કહીએ ને અત્યારનો સમય એવો ચાલે છે કે અત્યારના પેરેન્ટ્સ લગભગ વધારે પાડતા છે તો શાળાના બાહ્ય દેખાવ ઉપર જાય છે કે વાહ શું સરસ નવી સ્કૂલ બનાવવામાં આવી છે, આટલું મોટું ગ્રાઉન્ડ છે, આટલા બધા અંદર રમતગમતના સાધનો મૂકવામાં આવેલા છે, કે આવા બધું પરિસ્થિતિ કે કહીએ ને કે એટલી બધી તમને આકર્ષશે, આકર્ષાતી હશે કે એના પેમ્પલેટ છપાવશે ને તો એવું અદભુત નવું નવું લખશે ને તો આપણે એનાથી ખેંચાઈએ છીએ. પણ જ્યારે આપણે એ જ ખેંચાણમાં આપણે જે આપણી બાળકડું બાળક જે શાળામાં ભણતું હતું ને શાળા 100% સારી જ હતી, ભણવામાં વ્યવસ્થિત જ હતી ભણાવવામાં, પણ છતાંય આકર્ષણને ધ્યાનમાં લઈને આપણે ત્યાં જઈએ છીએ. પણ ઘણી વાર એવું થાય કે જે બાળકને તે શાળામાં મૂકવામાં એક મહિનો પણ ના થયો હોય ને તો ખાલી જ્યારે બાળક લખીને આવે ને તે ઉપરથી તમે એને પારખી જાઓ છો. અને ઘણી વાર વાલી એમ પણ પછી બોલતા છે ભાઈ સ્કૂલનો તો ખાલી દેખાવ છો, શિક્ષણમાં કાંઈ નથી. તો બસ આ જ વસ્તુ અહીંયા બતાવવામાં આવી કે વિદ્યાર્થી તો હોશિયાર છે જ, પણ તો કહીએ તો કે એક નિશ્ચિત શાળા દર્શાવવામાં આવેલી હોય. તે પતિ કેરી પત્ની, જેમ મેં તમને એમ કીધું કે જે વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જે રીતે સંબંધમાં જોડાય, કે કોઈ એક યુવક છે ત્યાં લગી યુવક છે કે જ્યાં સુધી એના લગ્ન નથી થયા, પણ જ્યારે તેના કોઈ યુવતી સાથે લગ્ન થાય એટલે પતિ પત્ની કહેવાય. અને આપણે એમ કે ફલાણાની પત્ની, બરાબર ને, કે ફલાણાના પતિ, એવી રીતે જે પણ વાક્ય તમે વાપરો છો તો કેરી શબ્દ અહીંયા છે. કેરી એટલે પેલી ખાવાવાળી કેરી નહીં, પણ અહીંયા ની, પતિની પત્ની એ અર્થમાં છે. ચોથું, વાઘ, શિયાળ, વરુ, તણી વગડે રહેતી રાડ. આજ વાઘ, શિયાળ ને વરુ છે,
હવે આપણે તો એસીઆરથી તો શું ભાઈ બીવાનું કાંઈ નહીં, પણ એ કહેવતના રૂપમાં છે, એક પંક્તિના રૂપમાં કે વાઘ અને વરુથી તો બીક લાગે, પણ શિયાળને તો આપણે એમ કહીએ કૂતરાની એક જાતિ સ્વરૂપે છે, પણ છતાંય આપણને જોતા જ એનું ચહેરું જોતા ઘણી વાર ડર લાગી જાય. તો કે એ બધાની વકડે એટલે કે વન જંગલ એમાં હંમેશા શું રહે, રાડ. રાડ એટલે એક પ્રકારની ત્રાડ, બૂમ, કે અચાનક શાંત વાતાવરણમાં જોઈને અવાજ સંભળાય ને તો એ આપણે ડરી જઈએ, બરાબર છે. એટલે કે અહીંયા ત્રણી. પાંચમું છે ગોળાનું ઠંડુ પાણી આપ. તો અહીંયા શું આવશે, ગોળાનું, કારણ કે ઠંડુ પાણી તો ફ્રીજમાં પણ હોય, પણ આપણે નિશ્ચિત કરી આમ ઉલ્લેખ કરીએ ભાઈ માટલાનું પાણી આપજો, કે ઘણી વખત આપણને એવું અનુભવે છે કે ઉનાળાનો સમય હોય, ઘરે મહેમાન આવ્યા હોય તો બને ત્યાં સુધી જો ઘરમાં ફ્રીજ હોય તો આપણને તે બાપા આટલો બધો તડકો છે તો ફ્રીજનું ઠંડુ પાણી આપીએ જ છીએ. પરંતુ જો વ્યક્તિ એમ કહેશે કે ભાઈ માટલાનું ગોળાનું પાણી આપજો, એટલે આપણે એ જ પાણી આપીએ છીએ. એટલે કે સંબંધ જોડાશે, કારણ કે ગોળામાં પણ કેવું પાણી રહેલું છે તો કે ઠંડુ, જરૂરી નથી કે ગરમ હોય, બરાબર. એટલે કે આવી રીતે સંબંધ જોડાયેલો હોય છે. સાતમું છે અધિકરણ વિભક્તિ, કે ક્રિયાનું સ્થાન કે સમય દર્શાવે તે, જેને આપણે સપ્તમી વિભક્તિ કહીએ છીએ. અધિકરણ વિભક્તિ કોને કહેવાય, તો કે છે જે સંબંધ દર્શાવે, પણ કયો સમય, તો કે જે ક્રિયા કોઈ પણ કરતા દ્વારા જે પણ ક્રિયા જે પણ સાધનથી થઈ છે એ જગ્યાનું સ્થાન કે સમય દર્શાવવામાં આવશે તેને આપણે અધિકરણ વિભક્તિ કહીએ છીએ. અને મુખ્ય ક્રિયાનો આધાર તમને તેની ઉપર જ જોવા મળતો હોય છે. પ્રત્યય તરીકે તેની અંદર માં, એ, પર, તરફ છે. ઉદાહરણ તરીકે છે હિમેશ ઘરમાં છે, બરાબર. તો એ હિમેશ નામનો વ્યક્તિનું સ્થળ બતાવ્યું, સ્થાન જે જગ્યાએ છે ઘરમાં છે, બરાબર. કે એક મિત્ર ઘરે આવે અને દરવાજો વખડાવે છે, મમ્મી દરવાજો પૂછે એટલે એમ કે હિમેશ ક્યાં છે, એટલે મમ્મી પ્રશ્ન એનો જવાબ આપશે કે હિમેશ ઘરમાં જ છે, સ્થાન બતાવી દીધું. એમ નથી, જો બહાર ગયો હશે તો એમ કહેશે કે હિમેશ તો હમણાં જ બહાર ગયો, બહાર ગયો કીધું એટલે સમજાયું કે ઘરની બહાર. કયા કામે મોકલ્યો છે તમે પ્રશ્ન બીજા સ્વરૂપે પૂછશો તો તમને એનો જવાબ મળશે, બાકી તમને સ્થાન દર્શાવવામાં આવે છે. બીજું છે અમે દરરોજ દરિયા કાંઠે ફરવા જઈએ છીએ. ફરવા જવી ક્રિયા છે, કે અમે એટલે બની શકે એકથી વધારે વ્યક્તિઓ જે રોજ ફરવા જાય, પણ કઈ જગ્યાએ, તો કે છે દરિયા કાંઠે, બરાબર છે ને. એટલે કે કહેવાનો મતલબ જોવો અહીંયા દરિયા કાંઠે, ઠે બોલીએ એટલે શું લાગ્યું, તો કે છે એ. આવી રીતે પણ ઘણી વાર પ્રત્યય લાગતો હોય છે, એટલે કે નિશ્ચિત સ્થળ બતાવ્યું કે ફરવા તો જવાનું જ રોજ, પણ કઈ જગ્યાએ, તો કે છે દરિયા કાંઠે. ત્રીજું છે વાંદરો છાપરા ઉપર બેઠો છે, જે મેં તમને આગળ સમજૂતીમાં પણ સમજાવ્યું હતું કે એ તમને જગ્યા બતાવવામાં આવશે કે ઉપર. ચોથું ઋતુમાં ઋતુ એટલે વસંત, ઋતુમાં ઋતુ એટલે વસંત, કે એ તમને એક જગ્યા બતાવી, સ્થાન નિશ્ચિત બતાવવામાં આવેલું છે કે ઋતુની તો વાત થઈ જ છે, પણ એમાં પણ કઈ ઋતુ, તો કે વસંત ઋતુ, એટલે કે ઋતુમાં. જેવી રીતે અહીંયા હિમેશ ઘરમાં છે તે સ્થાન બતાવવામાં આવ્યું હતું નિશ્ચિત, તેવી જ રીતે અહીંયા ચોપડીની કોઈ વાત થતી હોય તો એની સ્થાન છે કબાટમાં, એટલે કે ચોપડી કબાટમાં છે. કહેવાનો મતલબ કે અધિકરણ વિભક્તિમાં જે પણ કર્તા દ્વારા જે પણ ક્રિયા થઈ રહી છે અથવા તો થાય છે તે કઈ જગ્યાએ થઈ છે તેનો તમને નિશ્ચિત સ્થાન કે સમય બતાવવામાં આવે છે, અટપટું નહીં પણ નિશ્ચિત તમને દર્શાવવામાં આવે ત્યારે તેને આપણે અધિકરણ વિભક્તિ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે કે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે અધિકરણ વિભક્તિ આપણે કોને કેવી રીતે ઓળખતા હોઈએ છીએ, કે જેની અંદર મુખ્ય જગ્યા તમને દર્શાવવામાં આવતી હોય છે. હવે જુઓ આઠમો પ્રકાર છે સંબોધન વિભક્તિ, જે આપણે લખતા લખતા જોઈશું, કારણ કે આ એક જ પ્રકાર બાકી રહી જાય છે, કારણ કે આગળના લેક્ચરની અંદર આપણે જે વિભક્તિ છે ને એનું એક કોષ્ટક જોવાનું છે, કારણ કે આ જ આઠ પ્રકાર એ કોષ્ટકમાં આપણે શીખશું, બરાબર છે. અને શીખીએ એટલે આપણે ખ્યાલ આવે કે ટૂંકમાં કઈ રીતે યાદ રાખી શકાય. તો હવે જો ડાયરેક્ટ એની વ્યાખ્યા તમને કહું તો વાક્યમાં જ્યારે કોઈ વ્યક્તિને સીધું સંબોધન કરવામાં આવે છે, કે આપણે એમ કહી શકીએ કે વાક્યમાં જ્યારે સીધું સંબોધન કરવામાં આવે ત્યારે આપણે તેને કઈ વિભક્તિ તરીકે ઓળખશું, સંબોધન વિભક્તિ, એટલે કે અષ્ટમી વિભક્તિ જેનું નામ છે
તે અથવા તો અષ્ટમી વિભક્તિ તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ। બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે જેવી રીતે આપણે બધામાં પ્રત્યે લગાડતા હતા એવી રીતે આ વિભક્તિમાં કોઈ પણ જાતનો અથવા તો કોઈ પણ પ્રત્યય લાગતો નથી, ડાયરેક્ટ તેનો ઉલ્લેખ થાય છે, બરાબર છે। ક્યારેય માં નેથી થકી વળે દ્વારા મારફતે ઉપરથી નીચેથી કાંઈ પણ પ્રત્યય લાગશે નહીં, પરંતુ સંબોધનનું કદ વાક્યથી અલગ રહે। તમારે એને ઓળખવું છે ને, સૌથી સહેલી વિભક્તિ આ જ છે સંબોધન વિભક્તિ ઓળખવામાં, કે અલગ રહે તેના માટે એની અંદર કાં તો આમ અલ્પિરામ અથવા તો ઉદ્ગાર ચિહ્ન, કે જેને આપણે એમ કહી શકીએ અલ્પવિરામ અથવા ઉદ્ગાર ચિહ્ન, આ બે નિશાનીઓ લાગવું પડતી હોય છે। એટલે કે આ બે નિશાની આવે અને કોઈ પણ પ્રત્યય લાગ્યો ન હોય એટલે તમારે સમજવાનું કે હા આ ડાયરેક્ટ કઈ વિભક્તિ બનશે, તો કે સંબોધન વિભક્તિ। હવે ઉદાહરણ તરીકે જુઓ, હું એમ લખું છું અહીંયા, બહેન મને માફ કરજો, બીજું ભાઈ આ કાર્ય તમે જ કરજો, ત્રીજું ઉદાહરણ છે હે ઈશ્વર મારા ઉપર કૃપા કરજો, ચોથું નિધિ અહીંયા આવ, પાંચમું ચાલો ભાઈ આપણે ઝડપથી પહોંચી જઈએ। હવે જો અહીંયા મેં તમને કીધું કે સંબોધન વિભક્તિની અંદર ક્યારેય પણ કોઈ પણ જાતનો પ્રત્યય લાગશે નહીં, એમાં માત્ર શું થશે, તો કે અલ્પિરામ અથવા તો ઉદ્ગાર ચિહ્નની નિશાની આવતી હોય છે। જેમ કે અહીંયા છે કે બહેન મને માફ કરજો, બહેન એટલે કોઈ છોકરી છે, કોઈ સ્ત્રી છે, જે પણ કોઈ છે, કોઈ તમારાથી આપણે કહીએ કે નીકળતા ને અચાનક આપણે તેને ભટકાઈ જઈએ તો આપણે એમ કહીએ સોરી બહેન, સોરી કે આવું બહેન શબ્દ નથી આપણે પણ બોલીએ છીએ બસ એ જ અર્થમાં, એટલે કે અહીંયા કહેવાય સંબોધન તરીકે બહેન। બીજું ઉદાહરણ ભાઈ આ કાર્ય તમે જ કરજો, કે ઘણા ઘરમાં આપણે જોઈએ છીએ કે મોટા ભાઈ હોય એને ભાઈ તરીકે ઓળખીએ છીએ, તો આપણને મોટા ભાઈ એમાં આદેશ કર્યો કે તારા કાર્ય કરવાનું છે, તો આપણે એમ કરશું કે ના ના મારા કરતાં તમને સારું, તમે જ કરજો એટલે કે ભાઈ। ત્રીજું ઉદાહરણ હે ઈશ્વર મારા પર કૃપા કરજો, આપણે કૃપા આપણા ઉપર થાય ને એવી આશા રાખીએ, પણ કોને ઉલ્લેખીને કહીએ છીએ, તો કે ઈશ્વરને, જો અહીંયા ઉદ્ગાર ચિહ્નની નિશાની છે બંનેમાં ને અહીંયા અલ્પિરામની। ચોથું છે નિધિ અહીંયા આવ, કે ચાર પાંચ છોકરીઓ ઊભી હોય એમાંથી આપણે એક છોકરીનું કામ હોય ને જેનું નામ છે નિધિ, તો આપણે એમ કહીશું કે ભાઈ નિધિ અહીંયા આવ, એટલે કે સંબોધન ડાયરેક્ટ થઈ ગયું છે છોકરીનું નામ, કારણ કે જો એમાંથી કોઈ પણ વ્યક્તિ કામ કરી શકે એવી હશે તો આપણે તરત એમ કહીશું કે ભાઈ તમે ઉભા એમાંથી કોઈ એક છોકરી અહીંયા આવો તો તે તરત આવશે, તો નિધિ નામની જ છોકરીનું કામ હશે તો આપણે એનું શું કહીશું નામ બોલીએ છીએ। પાંચમું છે ચાલો ભાઈ આપણે ઝડપથી પહોંચી જઈએ, જો અહીંયા શું કહે છે ચાલો ભાઈ, કે બની શકે કે બે ત્રણ મિત્રો સાથે એક સાથે જતા હોય, અચાનક વરસાદ આવવાનો તૈયારી થઈ ગયું અને ઘર થોડીકથી જ દૂર હોય પોતે છે તે જગ્યાએથી, એમ કે ચાલો ભાઈ ઝડપ કરો આપણે ફટાફટ પહોંચી જઈએ, તો એ જ અર્થમાં અહીંયા કે વ્યક્તિનું નામ નથી આપ્યું પરંતુ એને ભાઈ તરીકે ઉલ્લેખ કર્યો છે। કે ઘણીવાર આપણે એમ લાડકા નામે બોલાય, એવું જરૂરી નથી કે આપણાથી મોટા જ હોય, પણ આપણે ઘણીવાર કહીએ ને ગમતમાં પણ આ ભાઈ તારો વિશ્વાસ કોણ કરે, હા ભાઈ આપણા ઉંમરનો જ છે છતાંય કટાક્ષમાં આપણા વાક્ય બોલતા હોઈએ છીએ। તો કહેવાનો મતલબ કે આને આપણે સંબોધન વિભક્તિ લગાડીએ છીએ, આવી રીતે એને સંબોધન વિભક્તિને ઓળખીએ છીએ કે જેમાં કોઈ પણ જાતનો પ્રત્યય લાગતો નથી, કે જેની અંદર માત્ર ડાયરેક્ટ એટલે કે સીધું સંબોધન જ કરવામાં આવતું હોય છે। એટલે કે આવી રીતે આપણે જે આઠ વિભક્તિ જોઈ, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, કરણ વિભક્તિ, કે જેની અંદર કે આગલો જે લેક્ચર હતો એની અંદર પણ તમને સમજાવ્યું હતું કે ટૂંકમાં કઈ રીતે તેને યાદ રાખીએ છીએ, કે કર્તા વિભક્તિની અંદર કોણ પૂછીએ એટલે આપણને કર્તા મળે છે,
कर्म विभक्ति नी अंदर शुं हतुं के मुख्य विषय के लक्ष्य ने ध्यान में रहता था। त्रीजो प्रकार तो आपणे करण विभक्ति के जेनी अंदर जे साधन वापरवामां आव्युं छे तेनी अंदर आपणे करण विभक्ति तरीके तेने ओळखता हता। चौथो प्रकार तो संप्रदान के क्रियानुं फळ के ते गरीबोने दान आपो। कर्म करे छे कोण, क्रिया करे छे कोण, फळ एने ज प्राप्त थशे पण ई फळनो उपयोग ते बीजा माटे करे छे। ते पछी तो अपादान एटले के छूटा पड़वू के जेम आपणे कीधुं के वृक्ष परथी सफरजन पड़ू એટલે કે વૃક્ષથી કોણ છૂટું પડી ગયું છે તો કહે છે કે સફરજન। પછી હતું સંબંધ કે એક નામપદ સાથે બીજો નામપદ છે એ જ્યારે જોડાય છે ત્યારે કે જેને આપણે કીધું હતું કે પિતાજીની શક્તિ અદ્ભુત છે, પિતાજી તો છે જ પણ જોડેની કંઈક શક્તિની વાત કરવામાં આવી હતી। તે સાતમું હતું અધિકરણ વિભક્તિ કે જેની અંદર સ્થાન કે સમય કે જેવી તમે તમને શીખવાડ્યું કે હિમેશ ઘરમાં છે કે હિમેશ નામનો વ્યક્તિ છે અત્યારે ઘરમાં હાજર જ છે, જ્યારે આપણે પ્રશ્ન પૂછ્યો ત્યારે આપણે એનો જવાબ મળી ગયો કે સ્થાન બતાવી જ દીધું હતું। તેવી રીતે આઠમું હતું સંબોધન વિભક્તિ કે જેની અંદર કોઈ પણ જાતનો પ્રત્યે લાગતો નથી પરંતુ તેની અંદર ડાયરેક્ટ જે વ્યક્તિને કહેવાનું છે તેને લગતું સંબોધન કરવામાં આવે છે તે, અને બીજી વસ્તુ ખાસ કે તેની અંદર જે વ્યક્તિ કે જેને તમે ઉલ્લેખીને કહો છો એ નામ પછી તરત જ કાં તો અલ્પિરામ અને કાં તો ઉદ્ગાર ચિહ્નની નિશાની આવતી હોય છે કે જો અહીંયા બહેન, ભાઈ, ઈશ્વર, નિધિ અથવા તો ભાઈ કે કોઈ વ્યક્તિનું ચોક્કસ નામ પણ હોય છે અથવા તો એને એમના નામે પણ બોલાવવામાં આવતી છે પણ એના માટે આપણે શું કરીએ છીએ કે અલ્પિરામ અથવા તો ઉદ્ગાર ચિહ્નની નિશાની કરતા હોય છે। એટલે ટૂંકમાં યાદ રાખશો તો પણ વિભક્તિ સહેલાઈથી યાદ રહી જાય છે। એટલે કે કહેવાનો મતલબ કે આપણે જે આગલા લેક્ચરમાં કોષ્ટક જોઈશું જેમાં આઠે આઠ પ્રકાર એકસાથે આપણે જોવાના છે પણ એક કોષ્ટકના રૂપમાં કે ટૂંકમાં તમારે યાદ રાખવાનું રહેશે। જ્યારે આપણે આગળ પણ આ ટોપિક ચાલી ગયો છે અને ત્યારે મેં એ લેક્ચરની અંદર એક કોષ્ટકનો ફોટો પાડીને મૂક્યો હતો કે કાલ આગલા લેક્ચરમાં હું સમજાવીશ પણ તમારે કોષ્ટક લખીને યાદ કરવાનું જ છે કારણ કે આપણા પરીક્ષામાં તે પૂછાય છે। એટલે આગલા લેક્ચરમાં આપણે વિભક્તિનું કોષ્ટક જોઈશું। થેન્ક યુ।